नमस्कार, निर्माण न्यूज की विशेष रजूआत साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज निर्माण न्यूज की विशेष रजूआत में बात करवानी छे के देवभूमि द्वारका में एक बाजू जे मेगा डिमोलिशन की जे कार्यवाही अत्यारे तो जे सामे आवी छे ने तेने लईने क्यांक अत्यारे सवाल पण यथावत जोवा मळतो छे के अत्यार हालत के गैरकायदेसर दबाण हटावानी कार्यवाही आ पहेला पण थवी जोईती हती, पण पहेला शेनी राह जोवामां आवी तेना लईने पण एक सवाल यथावत जोवा मळी रह्यो छे। 1 ઓક્ટોબર 2022 એટલે કે આથી 5 મહિના અગાઉ આ પ્રમાણે મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી। આ મેગા ડિમોલિશનની કાર્યવાહી જે થઈ હતી તેને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે ઘણા સંતો મહંતોએ પણ તેને બિરદાવી હતી। પણ હવે સવાલ એ થતો હોય છે કે આખી જે કાર્યવાહી જે સામે આવી છે તેની પાછળ હવે કેવી રીતની અત્યારે તો કામગીરી કરવામાં આવશે, કારણ કે જ્યારે મેગા ડિમોલિશનની વાત કરવામાં આવે છે તંત્ર દ્વારા અગાઉ પણ નોટિસો આપવામાં આવી હતી, રજૂઆતો પણ કરી હતી, પણ ત્યાં કોઈ ઘર ખાલી કરતું ન હતું, તે કોઈ જગ્યા ખાલી કરતું ન હતું, ને આખરે અત્યારે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ મેગા ડિમોલિશન ઉપર ચર્ચા વિચારણા કરીશું। આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ઉપસ્થિત છે રાજુભાઈ શુક્લ, કે જેઓ ભાજપના નેતા છે, અને સાથે દાનિશભાઈ કુરેશી, કે જેઓ મુસ્લિમ અગ્રણી છે, જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે દાનિશભાઈ। સૌથી પહેલો પ્રશ્ન આપણે કે એક બાજુ જ્યારે દેવભૂમિ દ્વારકાની વાત થતી હોય અને તેમાં આ અગાઉ પણ મેગા ડિમોલિશન થયું હતું, નતું થયું એવું પહેલી વાર થયું છે એવી વાત નથી, 5 મહિના અગાઉ જ થયું હતું, તંત્ર દ્વારા જે નોટિસો પણ આપવામાં આવી હતી પણ ક્યાંક ઘર ખાલી ન કર્યા અને અત્યારે મેગા ડિમોલિશનની જે અત્યારે ફરજ પડી, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા? દાનિશભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ। હવે આવે છે અવાજ? જી, એટલે કહેવાનો મારો તો સૌથી પહેલો ભાવાર્થ એ છે કે જો છેલ્લા 26-27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને આજે પણ કોઈ પણ વ્યક્તિને ક્યાંય શોક પડતો નથી કે મનમાં કોઈ લાવો લેવા નથી હોતો કે કોઈ રોડ ઉપર કે કોઈ સરકારી જગ્યા ઉપર કોઈ બાંધકામ કરીને રહે। પ્રશ્ન એ છે કે ગુજરાત સરકારનો ફેલ્યોર છે કે આજે પણ ઘર વિહોણા લોકોને એ લોકો ઘર આપી શકતા નથી, અને ક્યાંક કોઈ વ્યવસ્થા કરી અને લોકો જો નિર્માણ કરી લે છે તો એમને તોડવામાં રસ છે। સારી વાત છે, કાયદાની વિરુદ્ધ છે તો તમે તોડો, પણ હું તો તમને એટલું જ પૂછવા માંગીશ કે જે થઈ ગયું છે એને તોડવા માટેને તમારા આટલા બધા પ્રયત્નો છે, પછી ઇલેક્શનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવે છે, એ પછી કહે છે કે આમ કરું તેમ કરું, મુદ્દાની વાત એ છે કે સમસ્ત ગુજરાતની અંદર મહાનગરપાલિકા નગરપાલિકા પાલિકાઓને આ રીતના થતી એન્ક્રોચમેન્ટ થતી વખતે કેટલી અરજીઓ મળે છે અને એ અરજીઓનો શું નિરાકરણ થાય છે એનો જવાબ ભારતીય જનતા પાર્ટી નથી આપતી। આપણે અમદાવાદ સુરત બરોડા ભાવનગર મેજર કોર્પોરેશનની વાત કરીએ તો તમે જોઈ લો હજારો અને લાખો એપ્લિકેશનો પેન્ડિંગ છે। ખુદ મેં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અરજી કરી છે, પણ કટકી બાજુનો એટલો મોટો નેટવર્ક છે કે અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। પછી શું થાય છે, જ્યારે રાજકારણ ઉભું કરવાનું હોય છે ત્યારે ઉભા થઈ ગયેલા સ્ટ્રક્ચરને તમે તોડવા નીકળો છો અને પછી રાજકીય માઇલેજ લેવા નીકળો છો, આ જે છે ને સામાન્ય વ્યક્તિ સાથે સારું નથી। બીજી વસ્તુ, તારો એન્ક્રોચમેન્ટ અને મારો એન્ક્રોચમેન્ટ કે મારું દબાણ કે તારું દબાણ, આ માનસિકતા જે સરકારમાં બેઠેલા લોકોની થઈ ગઈ છે ને એ પ્રોબ્લેમેટિક છે। દબાણને આપણે દબાણની દ્રષ્ટિએથી જ જોવાની જરૂર છે, તો જો દબાણ અને દબાણની દ્રષ્ટિએ ના જોઈ અને રાજકીય મુદ્દો બનાવવાના પ્રશ્ન ઉપસ્થિત થતા હોય તો મને લાગે છે કે આપણા દેશના આખે આખો રાજકીય મુદ્દો અત્યારે તો ગરમાવવા માટેનો એક પ્રયત્ન થઈ રહ્યો છે તેમ તો મુદ્દાની વાત જ એ છે ને, તમે વસ્તુ સમજો, બે દેવભૂમિ દ્વારકાની જે આપ વાત કરો છો એની પહેલા પણ આની પર ચર્ચા થઈ હતી, હું તમને કહું ત્યાં છાવણીમાં તબદીલ કરી નાખી હતી આખી દ્વારકા, રસ્તો બંધ બધું જ બંધ, ત્યાંના પ્રમુખ જે હતા પેલા ઉષાબેન ગોહિલ એસસી સીટ હતી, મહિલા આરક્ષિત છે, તમને જાણીને નવાઈ લાગશે કે લોકલ બોડીઝની જાણકારીમાં આની પહેલા જે ડિમોલિશન થયો હતો લોકલ બોડીની જાણકારી બહાર આખું આખું ડિમોલિશન ચાલી રહ્યું હતું। તો તમે વાત કરો છો કે કાયદાનો લાગુકરણ સારી વાત છે, પણ કાયદા માટે જે સિસ્ટમ છે એ સિસ્ટમને તો તમે ફોલો કરો, અને પ્રશ્ન એ થાય છે કે શું એક એક જ એની અંદર મેક્સિમમ દરગાહોને ટાર્ગેટ કરવામાં આવી હતી, શું એક જ ધર્મનું તમને આ રીતનું અતિક્રમણ દેખાય છે? હું અમદાવાદની વાત કરું છું તો એએસઆઈની જ્યાં ઓફિસ છે એની નીચે અતિક્રમણ થયેલું છે, બહુ મોટું મંદિર છે, શું એની પર કોઈ એક્શન થશે? એએસઆઈની જે પ્રિમાઇસિસ હોય ત્યાં તો તમારે કાંકરી મૂકવા માટે પણ પરવાનગી લેવાની હોય છે, જઈને જોઈ લેજો, તો ટાઇટેનિક જહાજ જેવું અતિક્રમણ છે, ક્યારે થશે? તો પ્રોબ્લેમ 10 સેકન્ડ 10 સેકન્ડ એક નંબર 10 સેકન્ડ મારો મારો જી 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 કન્ટિન્યુ
તો પ્રશ્ન એ છે કે તમારે તારો અતિક્રમણ અને મારા અતિક્રમણમાંની વ્યાખ્યામાંથી બહાર નીકળવું પડશે. ભારતીય જનતા પાર્ટીને ઈમાનદારી સાથે કામ કરવું પડશે, અને જો આ જ રીતની બેઈમાન નીતિ રહેશે તો મોરબીના ઝૂલતા પુલ જેવી ઘટનાઓ ઘટતી રહેશે, જેમાં એ લોકોના ઘરનું ડિમોલિશન થવાનું નથી. અતિક અહેમદ હશે તો એના ઘરનું ડિમોલિશન થઈ જશે. પણ દાનિશભાઈ, મારો એક સવાલ છે આપને, કે તમે એમ કહ્યું કે આમાં ક્યાંક મુસ્લિમની જે દરગાહો છે તેને જે ટાર્ગેટ કરવામાં આવે છે, પણ આ ગેરકાયદેસર જગ્યા ઉપર હતું તે તમે નથી જોતા? એટલે હું તમને એમ કહું છું, વાત ગેર 100% છો કે ના ગેરકાયદેસર જગ્યા છે, કાયદો કાયદાનું કામ કરે છે, ચલો બરાબર છે, અને તમે પછી એમ કહો છો કે ના આમાં કોઈ એક જ જે ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે. જો હું તમને કહું, ધાર્મિક સ્થાનની તો વાત જવા દો, પણ જે ઘરો તોડવામાં આવે છે એમાં તો સુપ્રીમ કોર્ટની સીધી સીધી ગાઈડલાઈન છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય કોઈના મકાન તોડવામાં આવે નહીં. તમે મને કહો, દ્વારકામાં તોડવામાં આવેલા મકાન ના જેટલા બી પીડિતો હતા એમને વૈકલ્પિક વ્યવસ્થામાં આપવામાં આવી? અમે નોટિસો આપી છે પણ નથી ખાલી અરે કરતા. નોટ 100% વાત છે, નોટિસો આપી છે, નથી ખાલી કરી. તમે તોડી નાખ્યું ને, ડિમોલિશન કરી નાખ્યું સરકારે, તો હવે સરકારે ડિમોલિશન કરી નાખ્યું તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નું પાલન તો કરે. તમે તોડીને કાયદાનું કામ કરી નાખ્યું, હવે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે કે કોઈનું પણ ઘર તોડ્યું હોય તેને વૈકલ્પિક વ્યવસ્થા આપો, તો વૈકલ્પિક વ્યવસ્થાની લિસ્ટ ક્યાં છે? એકમાં એ તો મંગાવો, રાજુભાઈ પાસેથી મંગાવો, શાસન વર્ગના પ્રવક્તા છે તો. ભાઈ રાજુભાઈ, રાજુભાઈ સવાલ અત્યારે એ થતો હોય છે કે આ મેગા ડિમોલેશન કરવામાં આવ્યું, પહેલા પેલું જે બાબાનું બુલડોઝર ચાલતું હતું, હવે આ દાદાનું બુલડોઝર જે ચાલી રહ્યું છે, પણ દાદાનું બુલડોઝર ચલો ચાલ્યું, પણ સાથે સવાલ એ અત્યારે તો થતો હોય છે, આ માત્ર માત્ર રાજકીય લાભ લેવા માટેનો એક પ્રયત્ન છે. દાનિશભાઈ જે રીતે કોમવાદી વાત કરી ને, ભાઈ તમે જે વિસ્તારમાં રહો છો ને, સરખેજ વિસ્તારની અંદર, એ સરખેજ વિસ્તારની અંદર ડિમોલિશન થયું ને, જોધપુર વિસ્તારમાં પણ ડિમોલિશન થયું છે, અને તમે જયારે હિન્દુ મુસ્લિમ ની વાત કરો છો કે દરગાહ ટાર્ગેટ કરવામાં, સરખેજ વિસ્તારની અંદર શાંતિપુરા ચોકડી આગળ ખોડિયાર માતાનું મંદિર, મહાદેવનું મંદિર પણ તોડી નાખવામાં આવ્યું હતું. કેમ એવું કે ક્યાં ગયા તમે? કેમ એવું કે તમે તમારા વિસ્તારની અંદર તમને ખબર નહોતી કે આ ડિમોલિશન થયું છે? આજે સાઉદી અરેબિયાની અંદર લાઉડ સ્પીકર પ્રતિબંધ આવી ગયો, કેમ? એ તો મુસ્લિમ રાષ્ટ્ર છે, ત્યાં 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 કેમ તમે બોલવા નથી જવાના? તમને ફક્ત હિન્દુસ્તાન જ ગોપાભાઈનું રાજ દેખાઈ ગયું છે. ગાંધીનગરની અંદર 2800 મંદિર જે ગેરકાયદેસર રીતે તોડવામાં આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યારે હિન્દુ મુસ્લિમનો ભાદ રાખ્યો નથી. દાનિશભાઈ, તમારા જેવા લોકોના કારણે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારને તમે બદનામ કરવા નીકળ્યા છો, અને સરકાર ક્યારે પણ કોઈ પ્રજા સાથે ભેદભાવ નથી કરતી, ફક્ત ને ફક્ત એ પ્રજાકીય કામ કરતી હોય છે. નોટિસો આપ્યા છતાં પણ દબાણ કરી દેવાનું, 7-7 માળની બિલ્ડિંગો તમારા ત્યાં જુવાપરામાં ઉભી થઈ ગઈ છે, અને એને તોડવાનું કામ કર્યું તો કઈ ખોટું કામ કર્યું છે? આજે માઉસ પટેલ જવાબ આપો, મને એક સવાલનો જવાબ આપો રાજુભાઈ. એક મિનિટ રાજુભાઈ, રાજુભાઈ 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 એક મિનિટ રાજુભાઈ રાજુભાઈ તોડી નાખ્યું એ પેલા તમે લોકો ક્યાં હતા? રાજુભાઈ 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 એક મિનિટ કરવાનું, એક મિનિટ રાજુભાઈ, ગેરકાયદેસર કામ કરવાના, અને પછી પાછી પાછું સરકારને તમારે ભીસમાં લેવાની. જોધપુર સેટેલાઇટ રાણી પાડજ બધા એક વિસ્તારની અંદર આ પ્રકારના ડિમોલિશ થયા છે. રાજુભાઈ રાજુભાઈ એક મિનિટ રાજુભાઈ 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 એક મિનિટ દાનિશભાઈ, હું આવું છું આપની પાસે, એક જ મિનિટ રાજુભાઈ. 27 વર્ષથી તમારી સરકાર છે, આ 1995 થી લઈને અત્યાર સુધી આટલા વર્ષોથી તમારી સરકાર છે, તો આટલા વર્ષોથી તમને નથી ખબર કે આ ગેરકાયદેસર જગ્યા પર આ બધું બની ગયું છે? એમ દાનિશભાઈ પણ એમ કહી રહ્યા કે આ માત્ર ને માત્ર રાજકીય જસ કાઢવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. આ લોકોને નોટિસ આપવામાં આવી હોય, આ લોકો કોર્ટમાં ગયા હોય, કોર્ટમાંથી ઓર્ડર આવ્યો હોય, પછી જે બુલડોઝર ચલાવવામાં આવતું હોય છે, નહીં રાતોરાત કોઈના ઘર ઉપર તોડી પાડવામાં આવતું હોય, આ હંમેશા કોર્ટની પ્રક્રિયા છે અને કોર્ટના હુકમ પ્રમાણે કામ થાય છે. માટે તમને કહું છું કે આવા દાનિશભાઈ જેવા લોકો ફક્ત ને ફક્ત આને ધર્મનો રંગ આપી દેવા માંગે છે, એ ખોટી વાત છે. રાજુભાઈ સાથે દાનિશભાઈ તો અમે કહી રહ્યા છે કે જે જે અત્યારે આવતો તો બુલડોઝર ફેરવ્યું, તો સામે ઘર આપો, ઘર કેમ નથી આપતા? એમણે કેમ ફક્ત દરગાહની વાત કરી ભાઈ? મંદિરની કેમ વાત ના કરી? કેમ દરગાહની વાત કરી? મંદિર અરે મકાનની વાત કરો ને રાજુભાઈ, મકાનની વાત કરો, મકાન ક્યારે આપશો? તમે દરગાહની વાત લઈને બેઠા હતા ભાઈ, જવાબ આપો. દરગાહની વાત જવાબ આપો, એક જ મિનિટ રાજુભાઈ, ચલો ઓકે ઓકે. જી દાનિશભાઈ, દરગાહની વાત કોણે કરી? જો હવે હવે સાંભળો રાજુભાઈ, જો સૌથી પહેલા તો વાત સૌથી સૌથી પહેલા તો હું તમને વાત કહી દઉં
કે મારા મતે તો તમે દરગાહ તોડો કે મંદિર તોડો બંને જ વ્યાજબી નથી. એનું કારણ હું તમને કહું, વ્યાજબી છે ભાઈ, સાંભળો, જો વચ્ચે ના બોલો, રાજુભાઈ વચ્ચે ના બોલો, એ વ્યાજબી છે, કાયદેસર કાનૂની કાર્યવાહી કરવાની છે કે આવતો એ વ્યાજબી છે. રાજુભાઈ એક જ મિનિટ, તમને હમણે તમે કીધું એક જ રાજુભાઈ એક જ તમારા દબાણો તોડવામાં આવે છે એવું તમે બોલ્યા, એવું નથી ભાઈ. ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર, દાદાનું બુલડોઝર જે પ્રકારે કામ કરી રહ્યું છે એ પરફેક્ટ કામગીરી છે. ઓકે રાજુભાઈ, હવે એમને બોલવા દો પ્લીઝ. જી દાનિશભાઈ, હવે મુદ્દાની વાત એ છે કે છેલ્લા 26 વર્ષથી, 3 દશકથી જેમ તમે કઈ માની લો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આ જે અતિક્રમણ તમે દૂર કરાવડાવ્યું રાજુભાઈ, તમારા શાસક વર્ગની પાર્ટીએ જે દૂર કરાવડાવ્યું, એ કોના શાસનકાળમાં ઉદ્ભવ્યું? હું તમને એમ પૂછું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર છેલ્લા 5 વર્ષમાં 1.5 લાખથી વધારે ગેરકાયદેસર બાંધકામની અરજીઓ મળી, એ અધિકારીઓ સામે પગલાં લેવાના છે. સુરતની અંદર 80,000થી વધારે ફરિયાદો મળી છેલ્લા 10 વર્ષની અંદર, એની સામે કોઈ કાર્યવાહી થવાની છે. સેમ પરિસ્થિતિ ભાવનગર, જુનાગઢ તમામ જગ્યાની છે. મુદ્દાની વાત એ છે કે તમે મંદિર અને મસ્જિદ ને દરગાહ તોડવાની વાત કરો છો, આ કટકી ખાનારા અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે? તો એ નહીં થાય. બીજા નંબરની વાત, તમે મને કહો છો કે અમે મંદિરો પણ તોડ્યા, હું તમને એમ કહું છું કે શું લેવા મંદિરો તોડવાની જરૂર પડે કે શું લેવા દરગાહો તોડવાની જરૂર પડે? આપણો જે પ્રશાસન છે, વચ્ચે ના બોલો ને, આપ બોલતા રહો, સાંભળો પડે ભાઈ. દાનિશભાઈ આમાં ક્યાંક જે વાત છે ને, ધર્મ જોડે તેરાતો કનેક્ટ કરતા હોય ને તેવી વાત સામે આવે છે. હા, ધર્મ જોડે કનેક્ટ ના કરો, અને તમે કાયદેસર નીતિ જુઓ, કોઈ પણ ધર્મ જોડે કનેક્ટ ના કરો તમે આને. ક્લેરિફિકેશન આપજો ને, આ રીતે ઇન્ટરવ્યુ કરશો તો જે દર્શક મિત્રો છે જે તમને ફોલો કરતા હશે બસ, તો પછી વાંધો નહીં, તમે ચાલુ રાખો રાજુભાઈ. એક જ મિનિટ એમને બોલવા દો પ્લીઝ. જી દાનિશ, જો સૌથી પહેલા નંબરની વાત શું છે, ભારતીય જનતા પાર્ટી પાસે છે ને પાકિસ્તાન, સાઉદી અરેબિયા, આતંકવાદ, ધર્મવાદ, કોમવાદ સિવાય બીજું કોઈ જ નથી. આ આ 5-7 શબ્દો એમની પાસેથી ઝૂંટવી લેવામાં આવે ને તો ભારતની અંદર એમની પાસે કરવા માટે કોઈ જ રાજકીય રમત નથી. એક નંબરની વાત, તમે સાઉદી અરેબિયા ને ભારતનું કમ્પેરિઝન કરો જ નહીં, ત્યાં રાજાશાહી છે ને અહીંયા લોકશાહી છે. અહીંયા લોકશાહી છે, હું પ્રધાનમંત્રી વિશ્વ, અરે યાર રાજુભાઈ તમે વચ્ચે ઇન્ટરવ્યુ ના કરો ને યાર, તમે રાજુભાઈ એક જ મિનિટ, રાજુભાઈ એક જ મિનિટ, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં 2014 પછી આ શું વાયદાઓ હતા, 2 કરોડ નોકરીઓ રોજગારો મળી ગયા બધા, સાઉદી અરેબિયા ની આપણે કમ્પેરિઝન કરીએ તો હમણાં હું તમને વાત કરું, 2 કરોડ લોકોને રોજગાર મળી ગયા, નોટબંધી આવી ગઈ તો આતંકવાદની કમર તૂટી ગઈ, એના પછી કેટલા, આજે 80થી વધારે મોટા મોટા આતંકવાદી હુમલાઓ થયા દેશની અંદર, એના પછી મહિલાઓ સુરક્ષિત થઈ ગઈ, એના પછી આપણે વાત કરીએ તો કિસાનોની આવક ડબલ થઈ ગઈ, શું થયું એનું? આજે લોકોની સ્થિતિ જે છે એટલી ઓકવર્ડ છે. તમે મને કહો, તમે સાઉદી અરેબિયા સવાર સાંજ પાકિસ્તાન સાઉદી અરેબિયા જે માલા જપો છો, હું તમને એમ કહું છું એમની પાસે રિસોર્સમાં ખાલી ક્રૂડ ઓઇલ સિવાય બીજું કશું નથી, આપણી પાસે નેચરલ રિસોર્સમાં આટલું બધું છે, છતાં ભારત દેવાદાર થતું જાય છે, દિવસે દિવસે દેવાદાર થતું જાય છે. ગુજરાતના જયારે કેશુભાઈ પટેલે ગુજરાતની ગાદી નરેન્દ્રભાઈ મોદીને સોંપી હતી મુખ્યમંત્રી તરીકે, તે વખતે 4,500 કરોડ રૂપિયાનું દેવું હતું ગુજરાતને, જયારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનીને દિલ્હી ગયા, નરેન્દ્ર મોદી બનીને વડાપ્રધાન ગયા ત્યારે 2.5 લાખ મારે જે મુદ્દા ઉપર વાત કરી છે એ મુદ્દા ઉપર વાત કરો ને અત્યારે, મારે કોઈ અન્ય મુદ્દા ઉપર નથી મારે વાત કરવી, આવા ઘણા બધા મુદ્દાઓ છે ને, આવા ઘણા મુદ્દા ઉપર હું ચર્ચા કરી શકું છું, જે મુદ્દા ઉપર વાત કરવાની એ મુદ્દા ઉપર નથી વાત થતી, અન્ય મુદ્દા ઉપર વાત થતી હોય છે. ભારતીય જનતા પાર્ટીના એક જ મિનિટ રાજુભાઈ, એક મિનિટ રાજુભાઈ, હું આપને પણ રોકવા માંગુ છું અને દાનિશભાઈ એક જ મિનિટ, હું આપને આવું આ બંનેને રોકવા માંગુ છું, એક મિનિટ દાનિશભાઈ, એક મિનિટ, એક મિનિટ દાનિશભાઈ, એક મિનિટ,
મારે જે મુદ્દા ઉપર વાત કરવાની છે એ મુદ્દા ઉપર વાત કરો, અન્ય કોઈ મુદ્દો અત્યારે રાજુભાઈ તમને પણ કહું છું, અત્યારે કોઈ અન્ય મુદ્દો અત્યારે તો ના લાવો, કારણ કે જે મુદ્દા ઉપર વાત કરવાની છે એ મુદ્દા ઉપર આવો. દાનિશભાઈ આપ અનમ્યુટ કરજો, એક જ મિનિટ દાનિશભાઈ આપ અનમ્યુટ કરજો. દાનિશભાઈ વાત અત્યારે એ થતી હોય છે કે જ્યારે આ દાદાનું જે આ બુલડોઝર ચાલતું હોય છે તેમાં ક્યાંક વાત અત્યારે હાલ તો એ ધર્મ ઉપર અત્યારે હાલ તો લઈ જવામાં આવતી હોય છે, તેને લઈને ક્યાંક અત્યારે સવાલ યથાવત જોવા મળતો છે. કેમ અત્યારે તમે માત્ર એક જ વસ્તુની વાત કરો છો? આપણે વાત એ અત્યારે થતી હોય છે કે કાયદાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો કાયદાની દ્રષ્ટિએ ગેરકાયદેસર મિલકત છે, ગેરકાયદેસર મિલકત ઉપર જે આ બુલડોઝર ચાલ્યું છે એ યોગ્ય છે. 100% હું જવાબ આપું હવે એક ને. જી 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 દાનિશભાઈ. હા રાજુભાઈ 5 મિનિટ ખાલી સાંભળજો, સાંભળો. હવે હું તમને એમ કહું છું કે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય તો કાયદામાં પ્રાવધાન છે કે પ્રશાસન એને દૂર કરે, 100% વાત છે. પણ હું તમને એમ કહું છું કે અકાઉન્ટેબિલિટી તો તમે નક્કી કરો કે ભાઈ ત્યાંનો કોણ પ્રશાસનિક અધિકારી હતો જેના શાસનકાળ દરમિયાન આ બિનઅધિકૃત બાંધકામ થયું, અને એ બાંધકામ થતી વખતે કોઈ અરજીઓ થયેલી છે, અને અરજીઓ થઈ તો એ અરજીઓ પર કાર્યવાહી કેમ નથી થઈ? પ્રોબ્લેમ શું છે? તમારે કટકીબાજ અધિકારીઓ જે છે એમને છાવરવા છે, અને સામાન્ય પ્રજા, જો યજ્ઞ હું તમને પહેલા કહું છું, તમને મને કે પેનલમાં બેઠેલા કોઈ પણ વ્યક્તિને શું શોખ આવે છે કે રોડના કોર્નર ઉપર આપણે ઝૂંપડું બાંધીને રહીએ છું, તમે કે હું રહી શકીએ છીએ? કોઈ બી વ્યક્તિ એવું ઈચ્છે, તમે સમજો એમની પાસે ઘર નથી, રહેવાની વ્યવસ્થા નથી, ત્યારે તો બિચારો મજબૂરીમાં કોઈક 4 ખાપડ બાંધે છે, અને એ તમે તોડી પાડવા માંગતા હોય તો તમે તોડો, વાંધો નહીં, તમને કાયદાનો બાદ નડતો હોય તો તમે તોડો, કાયદામાં આવે છે. પણ જ્યારે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોય કે કોઈના માથે છત તમે ઝૂંટવી લો તો સરકારની જવાબદારી છે કે એને વૈકલ્પિક વ્યવસ્થા રહેવા માટેની આપે. હું દાનિશભાઈ પૂછું કે ઓકે દાનિશભાઈ ઓકે વૈકલ્પિક વ્યવસ્થા આપી. ઓકે દાનિશભાઈ ઓકે દાનિશભાઈ. ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે કે જો કોંગ્રેસના નેતા છે. નિકુલભાઈ આપનું સ્વાગત છે. નિકુલભાઈ જ્યારે આપણે બાબાના બુલડોઝરની અત્યાર સુધી વાત કરી હતી કે ના યુપીમાં એક બાજુ યોગી આદિત્યનાથનું જે બુલડોઝર છે એ ચાલ્યું, અત્યારે દાદાનું બુલડોઝર જે અત્યારે ગુજરાતમાં જે ફરી વળ્યું છે, અને ક્યાંક અત્યારે મેગા ડિમોલેશનની વાત થતી હોય, અને આ મેગા ડિમોલેશન ફરી એકવાર અત્યારે તો જે જોવા મળ્યું છે એ પણ દ્વારકામાં, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તેના લઈને એક સવાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે. નિકુલભાઈ કોઈ બી ગેર બંધારણીય કે ગેરકાયદેસર બાંધકામ હોય અને સરકારના ધ્યાન પર આવે છે તો સરકાર એની યોગ્ય કાર્યવાહી કરી શકે, પરંતુ કાર્યવાહી જ્યારે કરવાની આવે તો હું એવું કહીશ કે બધા માટે કાયદો સરખો હોવો જોઈએ. વડોદરા શહેરમાં અગોરા મોલ 27 મીટરના રોડ ઉપર હોવો જોઈએ, જે કે 18 મીટરના રોડ ઉપર નદીની અંદર પટની અંદર તો દબાણ કર્યું છે, પરંતુ હવામાં બી નેક પેલું હવાના જે એરોડ્રામની જે સ્ટ્રીપમાં આવે છે ત્યાં બી એમણે ઘણું દબાણ કર્યું છે, તો એના માટે બી ઘણી અરજીઓ કરી છે. વડોદરાના કલેક્ટર જયારે હતા એમણે માપણી કર્યા પછી એ પોતે મ્યુનિસિપલ કમિશનર છે, આ માપણી કરી ત્યારે એમણે કીધું કે આ શું કહેવાય કે દબાણ છે, નદીમાં બી દબાણ છે ને હવામાં બી દબાણ છે, પરંતુ એ પોતે મ્યુનિસિપલ કમિશનર બન્યા ત્યારે એમણે ડેમોલેશન ડ્રાઈવ ના કરી કે ના કોઈ બાબાનો બુલડોઝર આવે, ના કોઈ વડોદરાના મેયરે ઇનિશિયેટિવ લીધું. એટલે આવા જે બેધારી નીતિ જે સરકારની છે એની સામે અમારો સ્પષ્ટ વિરોધ છે. બાકી હું એટલું જ કહીશ કે કોઈ બી ગેરકાયદેસર બાંધકામ કોઈના બી સમયમાં બન્યું હોય તો સરકારના ધ્યાન પર આવે તો તાત્કાલિક એને જે બી નિર્ણય લઈ એને એના પર બેધારી નીતિ ન રાખી બધા માટે સમાન નિયમ આર્ટિકલ 14ના અંદર કીધું છે રાઇટ ટુ ઇક્વાલિટી, તો બધા માટે કાયદો સરખો હોવો જોઈએ. પરંતુ આ દેશ આ ગુજરાતની અંદર બાબાનું બુલડોઝર ધર્મ આધારિત ચાલતું હોય કદાચ, કાં તો આ દેશની અંદર ગુજરાતની અંદર લોકોને ધર્મ બચાવવો પ્રાથમિકતા છે એવું કદાચ આજે લાગણી અનુભવી રહી છે, બહુ દુઃખની વાત છે. બાકી ગુજરાતમાં મનુષ્ય પ્રાથમિક છે, લોકતંત્ર પ્રાથમિક છે, પરંતુ આ બધું જ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જોવા નથી મળી રહ્યું, એ બી સ્પષ્ટ વાત છે. એક પ્રશ્ન આપણે એ પણ છે કે ચલો તમે એમ કહ્યું કે ના અત્યારે ગેરકાયદેસર જે પણ કોઈ બાંધકામો છે તેને અત્યારે તો દૂર કરવા જોઈએ કાયદા પ્રમાણે, કોંગ્રેસના ધ્યાનમાં પણ આવા આવ્યા છે ને કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે એનું ડિમોલિશન થવું જોઈએ, તો તમે કેટલી વાર વિધાનસભામાં આ સવાલ ઉઠાવ્યો કે ના આ વસ્તુ ના થવી જોઈએ કે ના થવી જોઈએ? અગોરા મોલ જે ખૂબ ખ્યાતનામ બિલ્ડર છે આપણે એને આખા ગુજરાતમાં જોઈએ છે, એના 2015માં સૌથી પહેલી જયારે એને રિટેનિંગ વોલ નદીમાં બનાવી તો સૌથી પહેલી અરજી કરવાવાળા અમે લોકો હતા. ત્યાર પછી હાઈકોર્ટમાં અમારે ના છૂટકે પિટિશન ફાઇલ કરવી પડી,
કલેક્ટર શ્રીને જબર દબાણપૂર્વક માપણી કરવા માટે કહેવામાં આવ્યું અને ત્યાર પછી કોર્પોરેશનમાં બી અનેક વાર રજૂઆત કરવામાં આવી, પણ જે રીતના બહુમતીના જોરે આજ દિન સુધી અગોરા મોલની એક ઈંટ નથી તૂટી. તમે વિચાર કરો કે 10 માળનું બિલ્ડિંગ જીડીસીઆર એક્ટ પ્રમાણે 27 મીટરના રોડ ઉપર હોવું જોઈએ, પરંતુ આજે એ 18 મીટરના રોડ ઉપર છે. તો એને પરવાનગી કોને આપી? આજ ભારતીય જનતા પાર્ટીના બધા મળતિયા જે બી સ્ટેન્ડિંગમાં હશે કે જે બી હશે, પરંતુ એ બધા એમના મળતિયા છે એટલે એમને તોડવામાં નથી આવતા. આજ આ ગુજરાતની અંદર બુલડોઝર જો ચાલતો હોય તો ફક્ત ગરીબ મધ્યમ વર્ગ અને જેનો કોઈ રણીધણી નથી એવા લોકો પર જયારે ફરી રહ્યું છે તેનો અમને વાંધો છે. સૌથી પહેલા જો કાર્યવાહી થવી જોઈએ તો ટોપડાઉન અપ્રોચ થવું જોઈએ. ટોપડાઉન એટલે કે મોટા માણસના પહેલા તૂટવા જોઈએ, પરંતુ એ તૂટી નથી રહી, એ બી હકીકત છે ગુજરાતની અંદર. પણ એક બીજો એક સવાલ, ચલો તમે એમ કહો છો કે ના અત્યારે માત્ર માત્ર ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ ઉપર અત્યારે આ બુલડોઝર ચાલી રહ્યું છે તેમ, આ એક મેગા ડિમોલેશન ચલો એક શરૂઆત થઈ, તો આમાં હવે કોંગ્રેસનું સ્ટેન્ડ શું હતો? જે બી ગેરકાયદેસર બાંધકામ હોય એને જયારે સરકાર ડ્રાઈવ લે છે તો એ ખૂબ જ યોગ્ય વાત છે. હું હજી પહેલા મારા સ્ટેટમેન્ટમાં બી કીધું હતું, પણ હંમેશા ટોપડાઉન એપ્રોચ હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટે જે કે હાઈકોર્ટે જયારે બી કોઈ ચુકાદો આપે તો કે ગેરકાયદેસર બાંધકામ, તો સરકારે કેટલી ડ્રાઈવ ચલાવીને ગેર જે રીતના પુલો બધા માપ્યા કે આ પુલો તૂટી જાય, એ રીતના સરકારે કોઈ લિસ્ટ બનાવ્યું કે કેટલા ગેરકાયદેસર બાંધકામ ગુજરાતની અંદર છે, કેટલી શું કે ખેતી લાયક જમીન હતી કે કેટલી શું કે ગૌચરની જમીનો હતી આ ભારતીય જનતા પાર્ટીએ વેચી અને મોટા મોટા બિલ્ડિંગો ગેરકાયદેસર બનાવી દીધા. હાલ વડોદરામાં હું તમને અસંખ્ય જગ્યા બતાવું, અમે અસંખ્ય અરજીઓ કરી છે, પરંતુ આ કોર્પોરેશનની ડ્રાઈવ એ લોકો પર નહીં ચાલે, કારણ કે બધા એમના નજીકના ને સગાવાલા છે. પરંતુ ડ્રાઈવ કોના પર ચાલે છે કે જે ગરીબ છે મધ્યમ વર્ગ છે જેનું કોઈ રણીધણી નથી એવા લોકોને હેરાન કરીને આ બાબાનું બુલડોઝર સુખ માણી રહ્યું છે કે અમે આ ગુજરાતની અંદર ડ્રાઈવ ચલા રહ્યા છે, તો ખૂબ દુઃખની વાત છે. નિયમ ઉપરથી ચાલુ થવો જોઈએ, નીચેથી નહીં, એવું અમારું સ્પષ્ટ માનવું છે. રાજુભાઈ, સવાલ અત્યારે થતો હોય છે કે આ બેદારી નીતિ અત્યારે તો સરકારની જોવા મળી રહી છે અને રાજકીય જશ કાઢવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે તેવી વાત અત્યારે સામે આવી છે. નિકુલભાઈ એક્સેપ્ટ કરે છે, દાનિશભાઈ પણ એક્સેપ્ટ કરે છે કે જે ગેરકાયદેસર દબાણો હોય તેને હટાવવા બહુ જરૂરી છે, એ કોઈ પણ હોય, પણ આમાં ક્યાંક બેધારી નીતિ અત્યારે જોવા મળી રહી છે સરકારની અને રાજકીય બાબત અત્યારે તો ગણાવવામાં આવી રહી છે. બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ દાદાની સરકારે હંમેશા સંતુલન જાળવીને કામ કર્યું છે અને ગેરકાયદેસર બાંધકામો દૂર થાય કે અમે એક જ પાર્ટીને ભાઈ મનમાં દુખે છે, બાકીની જનતા બધી ખુશ છે. જનતા ખુશ છે તો ભારતીય જનતા પાર્ટીએ બરાબર જ કામ કર્યું છે અને જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે વોટ એટલા જ આપ્યા છે કે જે પ્રકારે કામ ચાલી રહ્યું છે. આમાં ક્યાંય ભારત પાકિસ્તાન નથી આવતું, ક્યાંય હિન્દુ મુસ્લિમ નથી આવતું. મારા મિત્રને ખબર નહીં હોય કે પાકિસ્તાનમાં આંટના ફાફાફ થઈ ગયા છે આ નોટબંધીથી, એના કારણે ભારતીય જનતા પાર્ટીના જે જે એજન્ડામાં હતું દાનિશભાઈ, એ એજન્ડા બધા વન બાય વન બધા થઈ ગયા. ગેરકાયદેસર બાંધકામ ની વાત કરી રહ્યો છું રાજુભાઈ, ગેરકાયદેસર બાંધકામ રાજુભાઈ, જે પ્રકારે અત્યારે કામ ચાલી રહ્યું છે ભાઈ, રાજુભાઈ રાજુભાઈ મોટો રાજુભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ રાજુભાઈ રાજુભાઈ હું રાજુભાઈ તમને એ જ કહું છું કે હું અત્યારે હાલ વાત કરું છું ગેરકાયદેસર બાંધકામની અને તમે એમ કહો છો કે ના આમાં ધર્મ આ, અરે હું ધર્મની કોઈ વાત જ નથી કરતો, આમાં કોઈ પણ હોય જો ગેરકાયદેસર જે બાંધકામ કર્યું હોય તો એને હટાવવાની એક જવાબદારી છે અને તે પણ અત્યારે પ્રોપર થવી જોઈએ, અને એમાં પછી તમે તરત ધર્મને ને બધાને શું કરવા માટે લાવો છો અંદર? ધર્મની વાત જ ના લવાય, ખરેખર ના જ લાવી જોઈએ ધર્મની વાત. ઓકે ચલો દાનિશભાઈ, તો ટૂંકમાં મને પ્રતિક્રિયા આપજો પ્લીઝ. જો સૌથી પહેલા તો રાજુભાઈને પાકિસ્તાનની બહુ ચિંતા થતી હોય કે લોટના ફાફા પડી ગયા છે તો ભારતીય જનતા પાર્ટીએ ત્યાં જઈને ઇલેક્શન લડી લેવું જોઈએ. અમારે મારી વાત સાંભળો, આ થયા 11 22 કરોડ રોજગારોની લિસ્ટ મને આપી દો, જે
22 કરોડ રોજગાર ને આપ્યા હતા જે પ્રધાનમંત્રી મોદીજી વાયદો કરીને ગયા હતા કે દર વર્ષે 2 કરોડ અલગ જ મુદ્દા ઉપર ગેરકાયદેસરની વાત થતી હોય, ગેરકાયદેસર દબાણની વાત થતી હોય, તેને હટાવવું એ બહુ જરૂરી છે. અને તે પ્રમાણેની જે કામગીરી અત્યારે હાલ તો જે કરવામાં આવે છે તેને અત્યારે હાલ તો જે તમામ લોકો પણ એક્સેપ્ટ કરે છે, પણ આમાં કોઈ ધર્મની વાત અત્યારે તો ન આવવી જોઈએ તે પણ એક મહત્વની છે. કારણ કે આ ગેરકાયદેસર જેના ગેરકાયદેસર બાંધકામ હટાવવું પણ તે માટે બહુ જરૂરી અત્યારે તો જોવા મળ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે હવે આ જે ગેરકાયદેસર દબાણો હટાવવાની જે કામગીરીની અત્યારે જે શરૂઆત થઈ છે તે હવે ક્યારે રોકા જે તેને હવે આગળ કેવી રીતે વેગવંતી બનાવવામાં આવશે અને તેની સાથે આ ગેરકાયદેસર દબાણો હવે ક્યારે દાદાની આ સરકાર છે તે હવે દૂર કરશે. તેની સાથે રાજુભાઈ, નિકુલભાઈ અને દાનિશભાઈ, આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.